નસવાડી એસબી સોલંકી વિદ્યા મંદિર પાસે ગામ પંચાયતની નળનો પાઇપ કેટલા દિવસથી લીક, ગટરનું દૂષિત પાણી નળમાં ભરવાનો ભય, તંત્ર ગોર નિંદ્રામાં. નસવાડી એસબી સોલંકી વિદ્યા મંદિર પાસેથી પસાર થતી પીવાના પાણીની પાઇપલાઇન કેટલાય સમયથી લીકેજ છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રા માણી રહ્યું હોય તેમ જણાય છે. જ્યાં પીવાના પાણીનો નળ છે ત્યાં જ ગટર છે અને એસબી સોલંકી વિદ્યા મંદિરમાં પ્રવેશ મેળવવા આવતા વિદ્યાર્થી વિદ્યાર્થીઓ અને વાલીઓ આ નળમાંથી જ પાણી પીવે છે. તેમજ ત્યાંના રહીશો તેમજ સરકારી વસાહતમાં રહેતા 100થી વધુ પરિવારજનો આ પાઇપલાઇન દ્વારા પાણીનો ઉપયોગ કરે છે. ત્યારે આ પાઇપલાઇન ઉપરથી જ વરસાદી ગટર પસાર થાય છે ત્યારે પાઇપ લીકેજ હોવાથી ત્યાંથી પંચાયતનું વોટર વર્કર્સનું પાણી છોડવામાં આવે છે ત્યારે પાણીનો ફુવારો છૂટે છે અને બંધ થાય છે ત્યારે ગટરનું પાણી તેમાં ભરી જવાની શક્યતાઓ વધારે છે. તંત્રને સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરવા છતાં આંખાડા કાન કરવામાં આવે છે ત્યારે ગટરના દૂષિત પાણી પીવાના પાણીની લાઇનમાં ભરી જાય અને કોલેરા જેવી ભયાનક બીમારી ફાટી નીકળે તો તેનો જવાબદાર કોણ તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે. હવે જોવું એ રહ્યું કે આ 100થી વધુ પરિવારોને ચિંતા કરી પંચાયત સત્તાધીશો આ પાઇપ લીકેજ સમારકામ કરાવશે કે રોગચાળો ફાટવાની રાહ જોશે તેવું સ્થાનિકો રહીશોમાં ચર્ચા જાગી છે. અલ્લારખા પઠાણ, ZSTV, નસવાડી.